बहुचराजी विधानसभाना लोको माटे सरकारी योजना सहकारी केंद्र मेहसाणा कलापी नगर खाते पूर्व मंत्री अने प्रदेश महामंत्री रजनी पटेल द्वारा खुल्लो मुकायो छे। चूंटायेला जनप्रतिनिधिओ लोकोने सरकारी योजनाओ माटे मदद करी शके अने लाभार्थीओ तथा जरूरियातमंद योजनानो सीधो लाभ अपावी शके ते माटे आजे महेसाणा खाते उत्तर गुजरातनुं सौप्रथम योजना सहायता केन्द्रनुं उद्घाटन प्रदेशना महामंत्री अने पूर्व गृहमंत्री रजनीभाई पटेलना हस्ते करवामां आव्युं हतुं। भारतीय जनता पार्टी महेसाणा तालुका द्वारा जन जन सुधी सहकारी योजनाओ पहोंचे अने तेनो लाभ तमाम जरूरियातमंद लोकोने मळी रहे ते माटे कार्यक्रममां जिल्ला प्रमुख जसुभाई पटेल, राज्यसभाना सांसद जुगलजी ठाकोर, लोकसभाना सांसद सारदाबेन पटेल उपस्थित रह्या हता। जिल्ला पंचायतना डेडी यासण सीटना जिल्लाना उम्मेदवार त्रुसाबेन पिंटूभाई पटेल तथा भारतीय जनता पार्टी संगठनना सक्रिय कार्यकर पिंटू पटेल अने संजय पटेल द्वारा लोकसेवाना अर्थे बहुचराजी विधानसभाना लोको माटे शुरू करवामां आव्युं छे। योजना सहायता केन्द्रमां विविध सरकारी योजनाओनी माहिती आपवामां आवशे। टूंकमां सरकारी योजनाओनो प्रचार प्रसार थाय अने योजनानो लाभ घर घर सुधी पहोंचे તે માટે ખાસ આ સહાયતા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલે જણાવ્યું હતું કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તો તેમની કામગીરીના ભાગરૂપે સેવાની કામગીરી કરતા હોય છે, પરંતુ આજે અહીં જનપ્રતિનિધિઓની સાથે સંગઠનના કાર્યકરો પણ જોડાયા છે, જેને લઈને વધુ સારી સેવાકીય કામગીરી અહીંથી કરવામાં આવશે અને લોકોને સરકારી યોજનાઓનો સીધો લાભ મળશે તે માટે જરૂરી માર્ગદર્શન અને મદદ કરવામાં આવશે। લોકોને ઉપયોગી થઈ શકાય એવા હેતુથી ભારતીય જનતા પાર્ટી યોજના સહાયતા કેન્દ્રના નામથી એક કાર્યાલયની આજે શરૂઆત કરવામાં આવી છે અને આવનારા દિવસોમાં કેન્દ્ર સરકારની યોજનાઓ હોય, ગુજરાત સરકારની યોજનાઓ હોય, એના માટે એનો લાભ એ લોકો સુધી પહોંચે પ્રકારનો પ્રયત્ન અહીંથી થશે। સાથે સાથે હંમેશા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે સમાજમાં જ્યારે જ્યારે જરૂર પડી છે, એ પછી પૂર હોનારત હોય, ભૂકંપ હોય કે હમણાં જ આપણી વચ્ચે કોરોના જેવી મહામારી હોય, આ બધામાં પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ સેવા હી સંગઠનના માધ્યમથી હંમેશા અગ્રેસર રહ્યો છે। એ વિચાર, એ ભાવ પણ સતત પ્રબળ રહે અને વિચારોનું આદાન પ્રદાન થાય એ માટે આજે આ કાર્યાલયની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં જે કાર્યકાળ છે એ કાર્યકાળ હોય એ રીતે જ આવતી હોય છે, બાકી એમાં ટિપ્પણી હું કરી શકું એ બધાની સ્થિતિ સર તમને ઉત્તર ગુજરાતની વિશેષ જવાબદારી સોંપવા મળે સંગઠનમાં, તો ઉત્તર ગુજરાત માટે હવે આપણી શું રણનીતિ? આમ તો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જે મહામંત્રીઓ હોય છે એમને વિવિધ ઝોનની જવાબદારી સોંપાતી હોય છે, એટલે એક રૂટીન પ્રક્રિયાના ભાગરૂપે મને ઉત્તર ઝોનની જવાબદારી સોંપી છે। બધા જ મહામંત્રીઓનું એ કામ છે કે સંગઠન સક્રિય રહે, વેગ બનતું બને, ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રમાંથી જે કાર્યક્રમો રાજ્ય સ્તરે કરવા માટેનું કહેવામાં આવે અને રાજ્યના પોતાના પણ કેટલાક કાર્યક્રમો હોય આ કાર્યક્રમો નીચે સુધી સુચારુ ઢબથી થાય અને એનો સક્રિયતા વધે એ કામ કરવાનું હોય છે, સંગઠનની દૃષ્ટિથી એ કામ। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।